भरूच शहरना हाजीखाना बजार विस्तार में मंदिर वेचवाना छे, हिंदुओंना मकानो वेचवाना छे तेवा बेनरो लगावा मामले आज जिल्लाना वहीवटी तंत्रना अधिकारीओ पोलीस अधिकारी तेमज भारतीय जनता पार्टीना राजकीय आगेवानो द्वारा आ विवादनो अंत लावी दीधो हतो अने खोटो भ्रम उभो करवा आ पोस्टर लगावामां आव्यो होवानुं कही दीधुं हतुं। भरूच शहर में हाल तो सीटी सर्वे अने वोर्ड नंबर 5 में वर्ष 2019 थी संवेदनशीलता ने ध्यान में राखी ने केटलीक जग्याए अशांत धारो लागू करवामां आव्यो छे अने जेमां पण भरूच शहरना हाजीखाना बजार विस्तार में छेल्ला केटलाक समय थी अशांत धारो लागू करवामां आव्यो छे अने जेने लईने कोईपण हिंदु कोईपण मुस्लिम ने के कोईपण मुस्लिम हिंदु ने मिलकत वेची शकतो नथी। एटले के जो तमारे मिलकत वेचवी होय तो तमारे जे ते अधिकारीओ पासेथी एनओसी लेवी पड़े, साथे साथे आजूबाजूना रहीशो पासेथी पण एनओसी लीधा बाद पोलीसनी एनओसी अने अंते जिल्लाना कलेक्टर पासेथी मंजूरी लीधा बाद ज आ मकान के कई पण वेची शकाय। त्यारे अशांत धारानो कड़क अमल न थवाना कारणे केटलाक हाजीखाना बजार विस्तारना हिंदु समाजना लोकोने पोतानी असलामती अनुभवी हती अने जेने लईने तेमणे अशांत धारानो कड़क अमल थाय ते माटे तेमणे पोताना घरो पासे पोस्टरो लगाव्या हता, जेमां तेमणे जलाराम बापानुं मंदिर एनी बाजूमां आवेलुं મહાકાલેશ્વરનું મંદિર વેચવાનું છે તેવા બોર્ડ લગાવ્યા હતા, સાથે સાથે આ હિન્દુઓના ઘર પણ વેચવાના છે તેવા પોસ્ટરો લગાવતા જ તે સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા અને જેને લઈને હોબાળો મચી ગયો હતો। જ્યારે કે આ મામલે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ પોતાના નિવેદનમાં સ્વીકાર કર્યો હતો કે હાજીખાના બજાર વિસ્તારમાં પહેલા હિન્દુ વસ્તી હતી, હિન્દુઓની મિલકતો મુસ્લિમ સમાજના લોકો વધુ કિંમત આપી ખરીદી લે છે, હિન્દુ સમાજના લોકો વિસ્તારમાં પૂર્ણ રીતે અશાંત દરો લાગુ પડે તે માટે તેમણે આ મંદિર વેચવા સહિતની વાત કરી હતી। પણ મંદિર વેચવાની વાત જ ખોટી છે, કેટલાક હિન્દુનું માનવું છે કે અમે આવા બોર્ડ લગાવીશું એટલે પ્રેશર ઉભું થશે અને સરકાર કડકાઈથી કાયદો લાગુ કરશે। ભરૂચમાં ભૂતકાળમાં રમખાણો થયા છે ત્યારે સરકારે અશાંત ધારો કમી સંવાદિતતા જાળવી રાખવા માટે લાગુ કર્યો હોવાનું સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું। તો બીજી તરફ ભરૂચના પ્રાંત અધિકારી NB પ્રજાપતિએ સ્પષ્ટતા કરી હતી કે જે મકાન મંદિર વેચવાના બેનરો અને ફોટા ફરતા થયા છે તેની પોલીસ વિભાગ દ્વારા તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। સરકારની ગાઈડલાઈન અને SOP કાયદો તેમજ વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે મુજબ તંત્ર કામગીરી કરી રહ્યું છે। DYSP PI અને બીટ જમાદાનો અભિપ્રાય તપાસ વેચના લેનાર સાથેના પડોશીઓના નિવેદનો લીધા બાદ જ મિલકત વેચવાની પરમિશન અપાઈ છે। હિન્દુ મુસ્લિમ ધર્મમાં વેચાણમાં પરવાનગી એટલે કે હિન્દુ અને મુસલમાનમાં વેચાણમાં પરવાનગી નથી, એકાદ કેસમાં પરમિશન વગર વેચાણ થયું હોય તેવા વેચાણ દસ્તાવેજો રદ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું। એટલે કે જિલ્લાના વહીવટીતંત્રે પણ આ પોસ્ટરો થકી જે ભ્રામિક વાતો ફેલાવવામાં આવી રહી છે એનો ખુલાસો ખુદ પ્રાંત અધિકારી NB પ્રજાપતિએ કરી નાખ્યો હતો। તો બીજી તરફ ભરૂચ જિલ્લાના ભાજપા પ્રમુખ મારુતિ અટોડરિયા જેમનો ગઢ ગણવામાં આવે છે આ વિસ્તાર, તેમ વખતે તેમણે જણાવ્યું હતું કે સૌપ્રથમ તો અશાંત ધારાનો અમલ થાય છે તેમ જણાવ્યું હતું। એટલે કે તેમણે પણ આ પોસ્ટર લગાવ્યા છે અને મકાનો વેચવાના છે મંદિરો વેચવાના છે તેનો છેદ ઉડાડી નાખ્યો હતો। તેમણે વધુમાં જણાવ્યું હતું બંને કોમ વચ્ચે કોઈ વ્યમનુષ્ય ઉભો ના થાય તેવા પ્રયત્નો જનતા પાર્ટી કરશે। આ બાબતે ધારાસભ્ય પ્રાંત અધિકારી નગરસેવકોનું પણ તેમણે ધ્યાન દોર્યું હોવાની વાત કરી હતી। અશાંત ધારાનું કડક અમલ થાય તેવી સૂચનાઓ પણ તેમણે આપી હોવાનું મારુતિ અટોડરિયાએ જણાવ્યું હતું। જ્યારે આ સમગ્ર વાત ઉપર આજે ભરૂચના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એટલે કે SP વિકાસ સુડાએ જણાવ્યું હતું કે અશાંત ધારાને લઈને પોલીસ પાસે કોઈ જ અરજી આવી નથી કે કોઈ પેન્ડિંગ પણ નથી, આ વિસ્તારમાં આક્ષેપ મુજબની મિલકત ખરીદ વેચાણની કોઈ અરજી આવી જ નથી અને આ અંગે ધમકી દબાણ આક્ષેપ અંગે પોલીસનો સંપર્ક કરવાની તેમણે જણાવ્યું હતું અને પોસ્ટર કયા આધાર ઉપર લગાવ્યા તેની તપાસ પણ શરૂ કરવા આવી હોવાનું તેમણે જણાવ્યું હતું। સરકારની પરમિશન એટલે કે પ્રશાસનની પરમિશન અને પોલીસના અભિપ્રાય મુજબ જ અશાંત ધારાનો કડક અમલ કરવામાં આવી રહ્યોનું કહીને તેમણે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં જે પોસ્ટરો લાગ્યા છે તે ખોટો ભ્રમ ફેલાવવા માટે લાગ્યા હોવાનું તેમણે કહ્યું હતું। ભરૂચમાં ખાસ કરી અને સિટી સર્વે વોર્ડ નંબર 1-5માં જે સરકારશ્રીના મહેસૂલ વિભાગનું 7 માર્ચ 2019 અશાંત ધારાનું જાહેરનામું છે એના અનુસંધાને છેલ્લા 4-5 દિવસથી જે સોશિયલ મીડિયામાં અલગ અલગ ખાસ કરીને સિટી સર્વેના વોર્ડ નંબર 3માં મકાન વેચવાનું છે મંદિર વેચવાનું છે એવા બેનરોના ફોટા જે ફરતા થયા છે એના અનુસંધાને તંત્ર જે છે એ પોલીસ વિભાગ મારફતે એની તપાસ કરાવી રહ્યું છે। બીજું કે અશાંત ધારો જે છે એનું ચુસ્તપણે અમલવારી ભરૂચમાં થઈ રહી છે, કોઈપણ અશાંત ધારા હેઠળની પરમિશન આવે દુકાન કે મકાન કે કોઈપણ પ્રકારની પ્રોપર્ટી વેચવા માટે તો સરકારશ્રીની જે ગાઈડલાઇન છે અને SOP છે એ પ્રમાણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાય નહીં
એ માટે થઈ અને સ્થાનિક જે ડીવાયએસપી શ્રી છે એમનો અભિપ્રાય લેવામાં આવે છે. ડીવાયએસપી સાહેબ મારફતે એમના થાણા ઇન્ચાર્જ અને જે બીટ જમાદાર છે એમની મારફતે વેચનાર લેનાર એમના નિવેદનો લેવામાં આવે છે. આજુબાજુમાં જે રહેતા હોય એ લોકોના પટિશનના નિવેદન લેવામાં આવે છે અને એ લોકોને સંતોષ થાય કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બિલકુલ એમાં જળવાઈ રહે એમ છે અને કોઈ પણ પ્રકારની તકલીફ પડે એમ નથી, તો જ એ લોકોનો અભિપ્રાય આવે છે ડીવાયએસપી શ્રીનો. અને ત્યારબાદ અત્રેથી એની વેચાણની પરમિશન આપવામાં આવે છે. ભરૂચમાં જે કંઈ અત્યાર સુધીમાં પરમિશન આપવામાં આવી છે એની પ્રોપર એસઓપી પ્રમાણે ફોલોઅપ કરી અને આપવામાં આવે છે. ખાસ કરી અને જ્યારે હિન્દુ મુસ્લિમ કે મુસ્લિમ હિન્દુમાં વેચાણ થતું હોય તો ડીવાયએસપી શ્રીનો અભિપ્રાય જ્યારે નેગેટિવ હોય ત્યારે અત્રેથી કોઈ પણ પ્રકારની પરમિશન આપવામાં આવતી નથી. સૌપ્રથમ તો અસાન થવાનો અમલ થાય, બંને કોમો વચ્ચે વય મનુષ્ય ઊભું ના થાય તેવા અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકેના મારા પ્રયત્ન રહેશે. આ બાબતે ધારાસભ્યશ્રીનું ધ્યાન દોર્યું છે અને ત્યાં સ્થાનિક નગરસેવકોનું પણ મેં ધ્યાન દોર્યું છે. વહીવટી અધિકારી પ્રાંત અધિકારી શ્રી એન આર પ્રજાપતિ સાહેબને પણ ફોન કર્યો છે અને અસાન ધારાનો કડક અમલ થાય તેવી સૂચના પણ આપેલી છે. અને વહીવટી અધિકારી દ્વારા પણ અમને હૈયાધારણા આપી છે કે અમે અસાન ધારાનો અમલ કરાવીશું. ભરૂચમાં કેટલાક એવા વિસ્તારો જે છે કે આથીખાના જેવા વિસ્તાર કે જ્યાં વર્ષો પહેલાં હિન્દુ વસ્તી હતી પણ કોઈક ન કોઈક કારણસર એમની મિલકતો વેચાતી ગઈ, એમના ઘરો વેચાતા ગયા, એના કારણે તે હિન્દુઓની ખૂબ ઓછી સંખ્યા છે અને આ મંદિરોમાં રેગ્યુલર જે પૂજા થવી જોઈએ એના માટે પણ ઘણા બધા પ્રોબ્લેમ છે. તો આને લઈને એ વિસ્તારના લોકો અશાંત ધારો લાગુ પૂર્ણ રીતના થાય એના માટે ઘણા વખતથી એક મુહિમ ચલાવે છે. અમે પણ નગરપાલિકાની ચૂંટણી કે કોઈ પણ પ્રકારની ચૂંટણીમાં આ વિસ્તારના લોકોને આશ્વાસન આપ્યું હતું કે અમે અશાંત ધારો પૂર્ણ રીતના લાગુ કરાવીશું. પણ સ્વાભાવિક છે કે અનેક બધા કારણોને લઈ અને અશાંત ધારો જે રીતના ભરૂચમાં હાથીકાના વિસ્તાર જેવા વિસ્તારોની અંદર જે લાગુ જોયો એ નથી લાગુ કરી શક્યા, જેના કારણે આ પરિસ્થિતિનું એક નિર્માણ થયું છે. પણ મંદિરો વેચવાના જે વાત છે એ વાત ખોટી છે, અમે તપાસ કરાવડાવી છે. પણ આ એક કેટલાક લોકોનું આ વિસ્તારના હિન્દુ સમાજનું એવું છે કે આ પ્રકારનું અમે પ્રેશર લાવીએ કે અમે હિન્દુ મંદિરો વેચવાના છે તો કદાચ અશાંત ધારો લાગુ કરે સરકાર. આ ઉદ્દેશ્યથી અમને આ મંદિરો વેચવાની વાત ચલાવી છે.